નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજના દિવસમાં વિધવા સહાય યોજનામાં એક મોટો સુધારો થયેલ છે તો આજે આપણે આ વિડીયોમાં તેના વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન આપના મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના જેને આપણે વિધવા સહાય યોજના તરીકે પણ ઓળખીએ છીએ કેમકે તાજેતરમાં જ તે યોજનાનું નામ બદલી અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના રાખવામાં આવેલ છે તો આ યોજનામાં થયો છે મોટો સુધારો તો તેના વિશે આપણે વાત કરતા જઈએ તો શું અરજી ઓનલાઈન થઈ શકશે અને હવેથી જે હાર્ડ કોપીમાં ફોર્મ ભરીશું તે ક્યાં ક્યાં જમા કરાવી શકાશે તેના વિશે પણ માહિતી મેળવીશું તો ચાલો આજનો આ તાજેતરનો નવો જ પરિપત્ર આવેલ છે તો તે પરિપત્રની વિગતે આપણે માહિતી મેળવતા જઈએ તો આ છે આજનો પરિપત્ર ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની કામગીરી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરવા બાબત જે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તારીખ રોજ જાહેર કરવામાં આવેલ છે તો આ પરિપત્રમાં જૂના આઠ પરિપત્રોને વંચાણે લેવામાં આવેલ છે તો હવે તેની પ્રસ્તાવનાથી વિગતો આપણે જોતા જઈએ તો પ્રસ્તાવનામાં જણાવેલ છે કે રાજ્યની નિરાધાર વિધવાઓને આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઈ તેઓને સમાજમાં સન્માનપૂર્વક જીવન ગુજારી શકે તથા સમાજમાં પુનઃસ્થાપિત થઈ શકે તેવા હેતુથી નિરાધાર વિધવા સહાય યોજના વર્ષ ઓગણીસો ઓગણએંસીથી અમલમાં મૂકવામાં આવેલ છે જે હાલના વંચાણે એકવાળા પરિપત્રથી આ યોજના અમલમાં છે એટલે કે વિધવા સહાય યોજના જે છે તે ઓગણીસો ને ચાલુ થયેલ છે અને ત્યારબાદ તેમાં જે અગાઉ ઉપર આપણે જોયું તે મુજબના અલગ અલગ વંચાણવાળા પરિપત્રોથી નાના મોટા સુધારા કરી અને છેલ્લે જે અને છેલ્લે જે વંચાણ પાંચવાળો પરિપત્ર થયો તેના દ્વારા આ યોજનાનું નામ બદલી અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કરવામાં આવેલ છે ત્યાર પછી છ વંચાણ છ વાળા પરિપત્રથી આ યોજનાના લાભાર્થીઓ માટે આધાર નોંધણી ફરજિયાત કરવામાં આવેલ છે અને ત્યારબાદ વંચાણ સાતવાળા પરિપત્રથી જે યોજનાનું અરજીપત્રક છે તે નવેસરથી નિયત કરવામાં આવેલ છે તો આ બાબતે સરકારશ્રીના લોકાભિમુખ અભિગમને ધ્યાને લઈ અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં લાભાર્થીને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવી શકે તે માટે મંજૂરી આપવા માટે વંચાણ આઠવાડા પરિપત્રથી દરખાસ્ત કરવામાં આવેલ અને પુખ્ત વિચારણાને અંતે નીચે મુજબ ઠરાવવામાં આવે છે તો હવે આપણે ઠરાવની વિગતો જોતા જઈએ જેમાં ક્રમ નંબર એક છે તો મુદ્દા નંબર એક છે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટેના અરજીપત્રકો શ્રી મહિલા બાળ વિકાસની કચેરી જિલ્લા કલેક્ટરશ્રીની કચેરીઓ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીઓ પ્રાંત અધિકારી અધિકારીશ્રીની કચેરીઓ તાલુકાના મામલતદારશ્રીની કચેરીઓની સાથે સાથે જે ઇ ગ્રામ કેન્દ્રો છે ત્યાંથી પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાના રહેશે ત્યાર પછી મુદ્દા નંબર બે છે કે ભરાયેલા અરજીપત્રક જે તે જિલ્લાના સંબંધિત તાલુકા મામલતદાર કચેરીમાં અથવા તો નજીકના ઈ ગ્રામ સેન્ટર પર જમા કરાવી શકાશે તો મિત્રો અત્યાર સુધી જે આપણે વિધવા સહાય એટલે કે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના ફોર્મ ભરતા હતા તે માત્ર ને માત્ર મામલતદાર કચેરી ખાતે જમા લેવામાં આવતા હતા પરંતુ હવેથી મામલતદાર કચેરીની સાથે સાથે જે ગ્રામ્ય લેવલે ઈ ગ્રામ સેન્ટર છે ત્યાં પણ તે અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે અને તે ઉપરાંત જે ડબલ્યુ 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 ડોટ ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ છે ત્યાંથી પણ ઓનલાઈન અરજી કરી શકાશે તો આપણે ટાઇટલમાં જોયું કે શું ઓનલાઈન અરજી થશે તો જી હા મિત્રો હવેથી જે ડિજિટલ ગુજરાતનું પોર્ટલ છે તે પોર્ટલ પરથી ઓનલાઈન અરજી પણ કરી શકાશે ત્યાર પછી મુદ્દા નંબર ત્રણ છે કે ગ્રામ્ય કક્ષાએથી ઈ ગ્રામ સેન્ટર પર મળતી અરજીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી જે ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર ખાતે જે ગ્રામ કોમ્પ્યુટર સાહસિક એટલે કે વીસીઈ છે તેમના દ્વારા કરવાની રહેશે અને ઉપરાંત મામલતદાર કચેરીમાં જમા કરવામાં આવતી અરજીઓ પણ જે તે કચેરી દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવાની રહેશે તો મુદ્દા નંબર ત્રણનો કહેવાનો મતલબ થયો કે જે ઈ ગ્રામ સેન્ટર ખાતે અરજીઓ જમા કરવામાં આવશે તે અરજી વીસી દ્વારા તેને ઓનલાઈન અપલોડ કરવાની રહેશે અને જે મામલતદાર કચેરી ખાતે જમા કરાવવામાં આવશે તેવી અરજીઓ જે તે મામલતદાર કચેરી દ્વારા જે ડિજિટલ ગુજરાત પોર્ટલ છે તેના ઉપર અપલોડ કરવાની રહેશે ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર મળેલ અરજીપત્રકોની જરૂરી ચકાસણી કર્યા બાદ તાલુકા મામલતદાર શ્રીએ સહાય મંજૂર અથવા તો નામંજૂરના આદેશો ઓનલાઈન કરવાના રહેશે એટલે કે જે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવામાં આવશે તેની ચકાસણી મામલતદાર શ્રી દ્વારા કરવામાં આવશે અને તેને મંજૂર અથવા તો ના મંજૂરના આદેશો ઓનલાઈન કરવાના રહેશે અને તેની એક નકલ સંબંધિત લાભાર્થીને આપવાની રહેશે અને આ અંગેની વિસ્તૃત સૂચનાઓ જે સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસીજર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી દ્વારા અલગથી પ્રસિદ્ધ કરવાની રહેશે તેમજ જરૂરી આનુષંગિક વ્યવસ્થાઓ પણ તેઓએ કરવાની રહેશે ત્યાર પછી મુદ્દા નંબર ચાર છે હવે મુદ્દા નંબર ત્રણમાં જણાવી દીધું કે ગ્રામ્ય કક્ષાએ વીસી દ્વારા તેની ઓનલાઈન અપલોડ કરવાની રહેશે તો આ અંગે વીસીને શું ફાયદો તો તેના માટે મુદ્દા નંબર ચારમાં જણાવેલ છે કે ગ્રામ્ય કક્ષાએથી ઈ ગ્રામ મારફતે જે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી ની કામગીરી કરવા માટેની જે ઈ ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી ને સેવા શુલ્ક તરીકે લાભાર્થી દીઠ રૂપિયા દસની ચૂકવણી શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી દ્વારા કરવાની રહેશે એટલે કે જે ગંગા સ્વરૂપા સહાય યોજનાની ઓનલાઈન કામગીરી કરશે તેના માટે લાભાર્થી દીઠ દસ રૂપિયાની જે ચૂકવણી છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વીસીને ચૂકવણી કરવામાં આવશે અને અરજદાર દ્વારા આ માટે ઈ ગ્રામ સેન્ટર પર કોઈ ચૂકવણી કરવાની રહેશે નહીં એટલે કે અરજદારે તેના માટે ઈ ગ્રામ સેન્ટર ખાતે કોઈ પણ ચૂકવણું કરવાનું નથી પરંતુ જે મહિલા અને બાળ વિકાસ વિભાગ છે તેઓ દ્વારા લાભાર્થી દીઠ રૂપિયા દસની ચૂકવણી તે જે તે વીસી ઓપરેટરને કરવામાં આવશે મામલતદાર કચેરીમાં મળતી અરજીઓ પરત્વે કરવાની થતી કામગીરી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ફાળવેલા ઓપરેટરો દ્વારા કરવાની થતી હોય જે તે કચેરીના આ કામગીરી માટે અલગથી કોઈ સેવા શુલ્કની ચૂકવણી કરવાની રહેશે નહીં અને જે મામલતદાર કચેરી ખાતે આ ઓનલાઈન કામગીરી થશે તે મહિલાને બાળ વિકાસ વિભાગ દ્વારા જે કોમ્પ્યુટર ઓપરેટરો ફાળવવામાં આવેલ છે તેમના દ્વારા કરવાની થતી હોય તેમને અલગથી કોઈ ચુકવણું કરવામાં આવશે નહીં ત્યાર પછી મુદ્દા નંબર પાંચમાં જે માસ દરમિયાન રાજ્યમાં કુલ નિકાલ થયેલ અરજીઓનું બિલ જે ઈ ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી પાસેથી મેળવીને તેની ચૂકવણી શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી મહિલા વિંગ મારફતે જે અહીંયા સદર જણાવેલ છે તે મારફતે કરવામાં આવશે તો મિત્રો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંગેના જે અરજીપત્રકો છે તે આ અલગ અલગ કચેરીઓ ઉપરાંત જે ઇ ગ્રામ સેન્ટર છે ત્યાંથી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને તે અરજીપત્રકો ભરી અને ડોક્યુમેન્ટ સાથે મામલતદાર કચેરી ઉપરાંત જે ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર છે ત્યાં પણ જમા કરાવી શકાશે અને જો ઓનલાઈન અરજી કરવી હોય તો તે વીસી મારફત ઓનલાઈન પણ કરી શકાશે અને તેના માટે જે મહિલા અને બાળ વિકાસ વિભાગ છે તેઓ દ્વારા જે વીસી ઓપરેટરને રૂપિયા દસ ચૂકવવામાં આવશે તો આમ આટલો સુધારો થયેલ છે જે તાજેતર આજનો જ આ તાજો પરિપત્ર છે તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માત્ર